नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे 13મું ચેપ્ટર જે 8 માર્ક નું વેઇટેજ ધરાવે છે અને લગભગ આ ચેપ્ટર થી તમે પરિચિત છો, કારણ કે ધોરણ 9 ની અંદર પણ પૃષ્ઠફળ અને ઘનફળ એના વિશે આપણે ખ્યાલ મેળવેલો છે જ, પણ એનાથી થોડુંક વધારે આપણે આગળ વિચારવાનું થશે। એમાં માત્ર આપણે સાદી આકૃતિઓ અને સામાન્ય પૃષ્ઠફળનો ખ્યાલ મેળવતા હતા। અહીંયા આગળ આપણે આકારની અંદર સંયોજિત આકારો જોવા મળશે અને ગણતરીની અંદર પણ થોડુંક આપણા લેવલ મુજબ વધારો કરવામાં આવ્યો છે। તો આ પૃષ્ઠફળ અને ઘનફળ, સૌથી પહેલા તો આપણે આ જે શબ્દો આપ્યા છે એની ચર્ચા કરી લઈએ। તો ત્યાં સુધી આપણે ક્ષેત્રફળ અને પરિઘ, જે હમણાં જ આપણે ચેપ્ટર 12 પૂરું કર્યું એમાં એવું આપણે સાંભળતા, તો ક્ષેત્રફળ અને પરિઘની વાત કરીએ તો મારી પાસે અહીંયા લંબચોરસ બોર્ડ જે દેખાય છે એનો જે વ્હાઇટ ભાગ જેટલો એરિયા કવર થઈ ગયો છે એ કહેવાશે ક્ષેત્રફળ। પણ આની જે ફ્રેમિંગ આપણે જોઈએ એટલે કે ફરતી બાજુ જોઈએ તો એને કહેવાશે પરિમિતિ। પૃષ્ઠફળ અને ઘનફળ, તો પૃષ્ઠ એટલે શું થાય તો કે ભાગ, અને ઘન એટલે જે જગ્યા રોકે તે। તો પૃષ્ઠફળ ઘનફળ કોનું કોનું મેળવી શકીએ આપણે? તો આ પ્રકરણ પણ મિત્રો એવું છે કે જે આપણને વ્યવહારિક જીવનમાં આગળ આપણે વધારાનો અભ્યાસક્રમ સિવિલ એન્જિનિયર છે એવા બધા ક્ષેત્રની અંદર આપણને આ ઉપયોગમાં લાગશે। કેવી રીતે? તો માની લ્યો કે એક સામાન્ય ઉદાહરણ આપું તમને, હું પૃષ્ઠફળ અને ઘનફળની પહેલા વાત કરી દઉં પછી તમને હું કહું। તો પૃષ્ઠફળ એટલે શું થશે તો અહીંયા આગળ સામાન્ય એક મારી પાસે લંબઘન આકારનું બોક્સ છે, તો આ બોક્સની વાત કરું તો એમાં ચાર સાઈડ આવેલી છે, એક ઉપર છત આપેલી છે અને નીચે એક તળિયું આવેલું છે। તો ચાર દિવાલો છે, છત અને તળિયું, સામેથી તમે જોશો તો તરત તમે મને કહેશો કે આ પણ લંબચોરસ આકાર છે, આની જે ચાર દિવાલો છે એ પણ લંબચોરસ આકારની છે। તો આ બધા જે ભાગ હું તમને છ સાઈડ દેખાડી, લંબઘનની ટોટલ છ બાજુઓ હોય, તો આ લંબઘનની છ બાજુઓને પૃષ્ઠો કહેવાય। હવે હું તમને એમ પૂછું કે ચાલો આમાં કેટલું આપણે આ કાગળ જે ખોખું બનાવવા માટે પૂઠું વાપર્યું છે એનું ક્ષેત્રફળ આપણે જોઈએ છે, તો એ ક્ષેત્રફળ મેળવવા માટે પૃષ્ઠફળનો ઉપયોગ થઈ શકે। હવે આ રહી ખાલી એક નાનકડી વાત, તમને એમ થાય કે આપણી પાસે ખોખાનું ક્ષેત્રફળ ક્યાં મેળવીને જવું છે, પણ સ્ટ્રક્ચરની અંદર, કોઈ બાંધકામની અંદર, માની લ્યો તમે એક મોટું બિલ્ડિંગ કે આખું એક ઓરડો બનાવવામાં આવ્યો છે એની અંદર તમે કેટલા ભાગમાં કલર કામ કરાવેલું છે, અથવા આપણી ઘરે જ રિનોવેશન માટે ક્યાંય લાદી લગાવવાની હોય, તો આપણને આ વસ્તુનો અંદાજ હોય તો આપણે તરત જ હિસાબ કરી શકીએ કે ભાઈ આમાં મને આવડે છે, કે ભાઈ ખાલી ચાર દિવાલની અંદર મારે લાદી લગાવવી છે તો મારે આ સૂત્ર લેવાનું। કલર કરવો છે તો કે ચાર દિવાલ અને છતમાં પણ કલર કરવાનો છે તો મારે આ સૂત્ર લેવું પડશે। નીચે આપણે ભોયતળિયામાં લાદી લગાવવી છે તો એનું સૂત્ર પણ આપણને ખબર હોય। એક આપણે ભોંટાકો બનાવવો છે જમીનની અંદર લંબઘન આકારનો, કેટલા લીટર પાણી સમાય છે એ જાણવું છે, તરત જ તમે ઘનફળનો ઉપયોગ કરી શકશો। તો ઘણા બધા ક્ષેત્રની અંદર આપણે આ પૃષ્ઠફળ અને ઘનફળનો ઉપયોગ થઈ શકે, અને આ આપણા નોલેજથી આપણે છેતરામણીથી બચી શકીએ, કારણ કે જે તે વ્યક્તિ આપણી પાસે અહીંયા જે કલર કામ કે એવું કઈ લાદી લગાવવા માટે આવતા હોય એને નથી ખબર કે આપણે જાણીએ છીએ, તો એ તો શું કરશે, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધું ગણતરીમાં લઈ લેશે, પછી આપણે એને કહીએ ભાઈ વચ્ચે એક દરવાજો આવ્યો, વચ્ચે એક મોટી બધી બારી આવી, તો ત્યાં તો કલર નથી કર્યો તો એનું તો માઇનસ કરવું પડે કે નહીં? તો આ નોલેજ આપણી પાસે હશે તો આપણે એનાથી થોડાક સમજૂ ગણાશું અને આપણે છેતરામણીથી પણ બચી શકશું। તો આ ખાલી સામાન્ય મેં વાત કરી તમને ક્ષેત્રફળ અને ઘનફળની, કે આપણા જીવનમાં જેટલા આપણને પ્રકરણ આપવામાં આવ્યા છે એ બધાનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય છે,
હું તો કહું બહુપદી જે આપણને આપી છે ને કે જેમાં બેઝિક પદો આપણે ગણવાના હોય કે આલેખ દોરવાના હોય એ પણ આપણી મગજ શક્તિ વિકસાવવામાં ઉપયોગી થાય કે શું અવયવ પાડશું શું કોમન કાઢશું એક્સ ની કિંમત કઈ મળશે આના શૂન્યો કયા મળશે આ બધી વસ્તુ વ્યવહારમાં ઉપયોગમાં નહીં આવે પણ આપણું લોજિક જેમ મગજ વધારે આગળ હશે એટલી આપણી નિર્ણય શક્તિ બીજા ક્ષેત્રમાં પણ વધશે તો ઝડપથી આપણે હવે શરૂ કરીએ તો સૌથી પહેલા હું પ્રકરણનો ગુણભાર દર્શાવી દઉં ફરીથી કહી દઉં અત્યારે જે હું ગુણભાર તમને દર્શાવું છું એ રેગ્યુલર દરેક વર્ષ માટેનો છે પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અભ્યાસક્રમ 30% ઘટાડવામાં આવ્યો છે તો એની અંદર આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે થોડો ફેરફાર રહી શકે તો સામાન્ય રીતે આમાંથી આપણે આ રીતે પૂછાવાનું હોય છે એક ગુણનો એક પ્રશ્ન એટલે આપણને એક ગુણ મળશે પછી ત્રણ ગુણનો એક પ્રશ્ન આ ત્રણ ગુણના એક પ્રશ્નની અંદર આપણને ત્રણ ગુણ મળશે ચાર ગુણનો એક પ્રશ્ન એટલે એમાં આપણને ચાર ગુણ મળે અને કુલ આઠ ગુણ આ પ્રકરણને ફાળવવામાં આવ્યા છે આ સાથે બીજી વાત કરીએ તો અહીંયા હું સ્ટાર કરી દઉં જે ત્રણ ગુણનો પ્રશ્ન છે એમાં અથવામાં આ જ સ્વાધ્યાયનો આપણને એક ત્રણ ગુણનો બીજો પ્રશ્ન આપવામાં આવશે ફરીથી બોલું છું COVID-19 ને લીધે અહીંયા આગળ ચાલુ વર્ષ એટલે કે 2020-21 માટે આ પેપર સ્ટાઇલમાં ફેરફાર છે આ સામાન્ય પેપર સ્ટાઇલ આપું છું એટલે આવનારા વિદ્યાર્થીઓ માટે પણ આ પેપર સ્ટાઇલ ઉપયોગમાં આવે હવે જેટલી વસ્તુ કટ કરવામાં આવી છે ચાલુ વર્ષ માટે એનો અંદાજ આપી દઉં દરેક ચેપ્ટરની અંદર હું તમને આ વસ્તુ દર્શાવું છું એટલે તમને ખબર પડે કે આપણે કેટલી વસ્તુ છે એના ઉપર વધારે પ્રાયોરિટી આપવાની નથી તો ટેક્સ્ટ બુકમાં એક 13.4 નંબરનો મુદ્દો જેમાં એવું લખ્યું છે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં બીજા ઘનાકારમાં રૂપાંતર ત્યાર પછી ઉદાહરણની વાત કરું તો ઉદાહરણોની અંદર 7, 8, 9, 10 અને 11 પરીક્ષા લક્ષી નથી એટલે કે પરીક્ષામાં નહીં પૂછાય સ્વાધ્યાય 13.3 જે છે એ સંપૂર્ણ 13.5 નંબરનો મુદ્દો જેમાં આપણને આપવામાં આવ્યું છે શંકુનો આડછેદ આ વસ્તુ પણ નહીં પૂછાય અને એને આધારિત ઉદાહરણ અને સ્વાધ્યાય દર્શાવી દઈએ તો ઉદાહરણ છે 12, 13 અને 14 અને છેલ્લે સ્વાધ્યાય 13.4 તો અહીંયા આગળ આખા આખું ગ્રુપ બને છે અને એક ગ્રુપ અહીંયા બને છે એટલે કે એક ઘનાકારમાંથી બીજા ઘનાકારનું રૂપાંતર એના આ પાંચ ઉદાહરણો છે એક સ્વાધ્યાય છે શંકુના આડછેદ માટે ત્રણ ઉદાહરણ અને આખું સ્વાધ્યાય ગવર્મેન્ટની સૂચના મુજબ આપણે જો જોઈએ તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે સમજૂતી દરેકની લેવાની છે પણ પરીક્ષામાં આપણને પૂછાશે નહીં એટલે સમજૂતી માટે તો આપણે સમજવું જ પડશે પણ એને વધારે એક્સ્ટ્રા સમય ફાળવી અને આપણે પ્રેક્ટિસ કરવાની જરૂર રહેતી નથી આટલા સેક્શનની વાત કરીએ છીએ હવે આપણે આગળ વધીએ તો આખું ચેપ્ટર છે કે તમે નવમામાં પણ પરિચિત છો એટલે તમને એટલી તો ખબર જ છે કે ચેપ્ટરની અંદર ખાસ સૂત્ર ઉપર વધારે ભાર આપવામાં આવેલો છે તો આપણે એના સૂત્ર શરૂ કરીએ સમજૂતી વાઇઝ આકૃતિ સાથે આ સૂત્રો છે એ તમારે બુકમાં લખવાના છે અને યાદ રાખવાના છે તો આ પ્રકરણની અંદર
આપણે કયા કયા આકારો જોવાના છે? એક લંબઘન જોવાનો છે, સમઘન, એટલે આપણે પાસો તો જોયો જ હશે. ત્યાર પછી આવશે નળાકાર, પછી નળાકારના અંદર પ્રકારમાં જોઈએ તો પોલો નળાકાર, શંકુ, ગોલક, અર્ધગોલક અને શંકુનો આડછેદ. તો આટલા આકારો છે એની આપણે ડિટેલમાં સમજૂતી લેવાની થાય છે. તો સૌથી પહેલા આપણે અગત્યના સૂત્રો છે એ આપણે શરૂ કરીએ. અગત્યના સૂત્રોની અંદર પહેલો વિભાગ એટલે કે પહેલો આકાર આપણે લંબઘન લઈએ. ચાલો આ અગત્યના સૂત્રો. અગત્યના સૂત્રોની અંદર સૌથી પહેલા આપણે લંબઘન, તો એનો આકાર આ રીતે જોવા મળશે. એક લંબ ચોરસ, જે ઈટ જેવો આકાર આપણે કહેતા હોઈએ છીએ એ આકારને લંબઘન આકાર કહી શકાય. તો આ આપણને લંબઘન મળે. તો આને આપણે લેન્થ કહેવાય, એટલે કે લંબાઈ. આ આપણી પહોળાઈ છે અને અહીંયા આગળ આપણને ઊંચાઈ મળે. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એલ બી અને એચ, એટલે કે લેન્થ, બ્રીથ અને હાઈટ. તો આના સૂત્રની વાત કરીએ તો સૂત્ર માટે આપણે પૃષ્ઠફળ અને ઘનફળ બંનેના સૂત્ર એક સાથે લઈએ. તો પહેલું સૂત્ર આપણી પાસે છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ એ આપણને મળશે સૂત્ર બે કૌંસમાં એલબી પ્લસ બીએચ પ્લસ એલએચ, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ લંબાઈ ગુણ્યા ઊંચાઈ. ત્યાર પછી બીજું સૂત્ર લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ. તો આના માટે આપણે સૂત્ર લેશું ટુ એચ કૌંસમાં એલ પ્લસ બી. હવે જો હું એચ ઉપર હાથ રાખી દઉં તો આપણું સૂત્ર શું બને? ટુ કૌંસમાં એલ પ્લસ બી. આ સૂત્ર પરિમિતિનું થયું, તો પરિમિતિ તો વધે કોણ? ઊંચાઈ. તો અથવા કરીને આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ, પરિમિતિ એને ગુણ્યા ઊંચાઈ. આનું અથવાનું સૂત્ર છે. ક્યારેક તમને દાખલામાં એવી વિગત આપવામાં આવે પરિમિતિ, તો ત્યારે આપણે કન્ફ્યુઝ નહીં થવાનું કે આ પાર્શ્વ પૃષ્ઠોમાં પરિમિતિ તો ક્યાંય આવતી નથી, એટલે આ સૂત્રને બીજી ફેરવીને આપણને આમ પૂછી શકે. ત્યાર પછી લંબઘનનું ઘનફળ. ઘનફળ એટલે એની અંદર પ્રવાહી કેટલું સમાય, જાખા આખું લંબઘન છે એની અંદર. તો એ સૂત્ર થશે એલ બી અને એચ ત્રણેયનો ગુણાકાર, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ત્યાર પછી લંબઘનનો લાંબામાં લાંબો વિકર્ણ. તો આનું સૂત્ર આપણને મળશે સ્ક્વેર રૂટ ની અંદર એલ નો સ્ક્વેર પ્લસ બી નો સ્ક્વેર પ્લસ એચ નો સ્ક્વેર. તો આ વસ્તુ કઈ રીતે પૂછી શકે? બોર્ડમાં એક વખત આ વિગત એક માર્કમાં પૂછાયેલી છે, જે છેલ્લું સૂત્ર લખ્યું ને એ, કે એક લંબઘન આકારની પેટી છે, એમાં મોટામાં મોટો કેટલી લંબાઈનો સળિયો આપણે રાખી શકીએ? તો એ સળિયો જે આપણે રાખવાનો છે, કે પછી લાકડીની વાત કરે કે એ લાકડી સૌથી મોટા મોટી કેવડી લાકડી સમાય, તો એ આ સૂત્રની મદદથી આપણે મેળવી શકીએ. આપણને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપવામાં આવેલી હોય. ત્યાર પછીનો આની સાથે જ સંલગ્ન હોય એવો આકાર બીજો છે સમઘન. તો સમઘન આકારની વાત કરીએ. સમઘન એટલે જેની છ એ છ બાજુ સરખી હોય. તો અહીંયા આગળ સૌથી પહેલા ચોરસની આકૃતિ દોરીએ અને આ ચોરસની આકૃતિની અંદર આપણે એને થ્રી ડી આકૃતિમાં પૂરી કરીએ.
तो आ थाय बधी साइड एल, कारण के हरखीच छे एटले लंबाई पोड़ाई ऊंचाई में नहीं आवे, आ पण एल कहेवाय अने लंबाई पोड़ाई ने पण एल ज कहेवाशे। एक अहीं लंगन ना पार्श्व पृष्ठों नु क्षेत्रफळ, एमां पार्श्व नो शब्द कहता भूलाई गयो तो ए कही दऊं तमने, पार्श्व पृष्ठो एटले चार दीवाल नु क्षेत्रफळ, जे चार साइड नु खाली पूछे ने एने कहेवाय पार्श्व पृष्ठो। तो अहीं आगळ आपणे समघन ना सूत्र जोई लईए, तो पहलू समघन नु कुल पृष्ठफळ ए सूत्र थाशे 6l नो स्क्वेर, कारण के आपणे अहीं बाजू तरीके एल लीधी छे, टेक्सबुक में आपने ए आपेलो छे, ए पण चाले एल पण चाले। तो आ कुल पृष्ठफळ ने कहेवाय टी एस ए। तो आनुं फूल फॉर्म शुं थाय कही दऊं तमने, टोटल सरफेस एरिया। तो टोटल सरफेस एरिया ने आपणे कुल पृष्ठफळ तरीके लेशुं। त्यार पछी समघनना चार पृष्ठोनुं पृष्ठफळ बराबर, तो एना माटे आपणे लेशुं 4l नो स्क्वेर। आ चार पृष्ठो एटले शुं थशे, तो के चार दीवाल। आ चार दीवालोनुं पृष्ठफळ आपणे लईए तो पण एज गणाय। त्यार पछीनुं सूत्र समघननुं घनफळ, तो समघननुं घनफळ बराबर, अहीं आगळ आपणे lbh लीधुं हतुं, तो अहीं आपणे त्रण वखत l छे एटले l गुणाय l गुणाय l एटले l नो घन। अने अहीं आगळ पण विकर्णनी वात थशे, तो समघननो लांबामां लांबो विकर्ण तो एनु सूत्र आपणने मळे रूट थ्री, अने बाजूनुं माप एटले रूट थ्री एल। पछी आ जे बंने आकृतिओ मैं तमने आपी छे, ए आकृतिनी अंदर तमे थोड़ो फेरफार करीने पूछे तो ए पण तमे दर्शावी शको। मानी लो के तमने कुल पृष्ठफळ नथी कीधुं, चार दीवाल अने उपर खाली छत ज आपी छे, तो स्वाभाविक छे के तमे नीचे तळियानुं क्षेत्रफळ माइनस करी अने जवाब मेळवी शको। क्यारेक घणीवार एवुं बनतुं होय के भाई कलर करवानो होय तो रूमनी अंदर काई नीचे लादीमां तो कलर थातो नथी, एटले चार दीवालमां कराय अने ऊपर छत में करे, तळियानी सपाटी ने अपने माइनस करवी पड़े। त्यार पछी त्रीजो आकार अपने लईए, ए छे नळाकार। तो आ नळाकार जे छे ए आपने घणी जग्याए जोवा मळे, हमणे हुं तमने एना उदाहरण पण आपीश। पहला आकृति दोरी लईए, तो आ नळाकार के जेनो आकार नळी जेवो होय एने नळाकार कही शकाय। तो नळाकार में आपणे एक त्रिज्या अहींया ऊपर नीचे होय, कारण के नीचे ऊपर वर्तुळाकार भाग होय, ऊपरथी नीचे त्रिज्या ने जोड़े एने आपणे एच कहेवानो छे, आने त्रिज्या कहेशुं। बीजी एक आ गोळाकार सपाटी होय एने वक्र सपाटी कहेवाय, जेमां अहींया मैं टी एस ए लीधेलुं छे, एवी रीते आना माटे पण आपणे शब्द राखशुं सी एस ए, एटले के कर्व्ड सरफेस एरिया। तो आना सूत्र लईए, नळाकार ना पायानुं क्षेत्रफळ, तो पायो एटले तळियु, पछी आने ऊंधो करी नाखो तो तळियु बनी जाय, तो ए वर्तुळाकार छे एटले पाया स्क्वेर। नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ, पृष्ठफळ पण कही शकाय ने क्षेत्रफळ पण कही शकाय, बंने एक ज वस्तु छे, एटले पृष्ठफळ के क्षेत्रफळ एमां बहु कन्फ्यूज न थवू। आने कहेवाय सी एस ए, एटले कर्व्ड सरफेस एरिया, जे गोळाई वाळो भाग होय एने कर्व्ड कहेवाय। तो आनुं सूत्र थशे टू पाय आर एच, अने जो आपणे आने अथवामां लखवुं होय तो आपणे आने परिघ गुणा
ઊંચાઈ, 2 પાઈ એટલે પરિઘ, h એટલે ઊંચાઈ. ત્યાર પછીનું સૂત્ર નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ, જેને આપણે કુલ છે એટલે ટોટલ સરફેસ એરિયા. તો આપણે એનું સૂત્ર આ રીતે બનશે, 2 પાઈ r કૌંસમાં h પ્લસ r. હવે આ સૂત્ર છે એ આપણે 2 પાઈ r h માં પાઈ r સ્ક્વેર ઉમેરીએ બે વખત, એટલે આમ બને 2 પાઈ r h પ્લસ 2 પાઈ r સ્ક્વેર, કોમન કાઢશો એટલે આ સૂત્ર મળી જશે. ત્યાર પછી એક જ બાજુથી બંધ હોય, એક બાજુથી બંધ નળાકારનું પૃષ્ઠફળ, એક બાજુથી બંધ હશે તો આપણે 2 પાઈ r h, અને એક જ બાજુનો ભાગ એટલે પાઈ r સ્ક્વેર લેશું, કોમન કાઢીએ તો પાઈ r કોમન નીકળી જાય તો 2 h અને પ્લસ r વધે. અને છેલ્લું સૂત્ર નળાકારનું ઘનફળ, જે આપણને મળશે પાઈ r સ્ક્વેર h. તો આટલા આકારો આપણે આજે સમજીએ. વધારાના સૂત્રો જે છે એ આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીએ. જે લખાવેલા સૂત્રો છે ખાસ યાદ રાખી લેવા જેથી દાખલામાં વાંધો ના આવે.